थरादता लोकामां आवेला मांगरोळ माताजीना मंदिरना बहारना भागमां वेपारीओ द्वारा वेचवामां आवती घीनी सुखडीनो आजे जिल्लाना फूड एंड ड्रग विभागे सेम्पल लेता आ सुखडीमां वापरवामां आवतुं घी नकली होवानुं सामे आव्युं छे। आ घटनाने पगले माताजीना मंदिर पर दर्शन करवा आवता भक्तोनी धार्मिक लागणी दुभाई छे। थराद तालुकाना मांगरोळ गाममां शेणल माताजीना मंदिरना आગળના ભાગમાં દુકાનદારો દ્વારા માતાજીના પ્રસાદ તરીકે સુખડી બનાવવામાં આવે છે। તે દુકાનદારોના 6 જુલાઈ 2020ના જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા માંગરોળ ગામના જીતુભાઈ બ્રાહ્મણ અને દિનેશભાઈ ભાવડિયાલ નામના વેપારીના ત્યાંથી ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। આ સેમ્પલનો રિપોર્ટ આવતા આ દુકાનદારો દ્વારા બનાવવામાં આવતી સુખડીમાં વાપરવામાં આવતું ઘી સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે, જેથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એક્ટ 2006ની કલમ 51 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કાયદા મુજબ વેપારીને 5 લાખ રૂપિયા સુધીનો દંડની જોગવાઈ કરવામાં આવી છે। ધાર્મિક સ્થળો પર જતા ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી રહેલા આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકોમાં થઈ રહી છે। અત્યારે બીજી ન્યૂઝ પહોંચ્યું છે માંગરોળ ગામમાં। અત્યારે આપને બતાવવાનો પ્રયત્ન હું કરીશ કે આ છે માંગરોળ ગામ અને માંગરોળ ગામનો માતાજીનો જે પ્રવેશ દ્વાર છે, મુખ્ય પ્રવેશ દ્વાર, અને અનેક દુકાનો આવે છે, અનેક વેપારીઓ પણ આવે છે, પરંતુ જે આ વેપારીઓ ઘી લાવે અને જે માતાજીની સુખડી બનાવી રહ્યા છે એ સુખડીની અંદર જે ઘી વાપરવામાં આવે છે એ ઘી ભેળસેળવાળો સામે એટલે કે જે શ્રદ્ધાળુઓ પોતાના વિશ્વાસથી માતાને આમ તો શ્રદ્ધાથી ઘી સુખડી બનાવે અને ચડાવતા હોય, પરંતુ વેપારીઓ અને જે ઘીના જે માલિકો છે જે ઘીનું પ્રદર્શન કરતા હોય છે તેમના દ્વારા ભેળસેળવાળો ઘી આપી અને હોય કને આરોગ્ય આગળ પણ ચેડા કરે છે। ત્યારે જો આરોગ્ય વિભાગ દ્વારા આની તટસ્થ તપાસ કરી અને જે પણ આવું ડુપ્લિકેટ ઘી બનાવી રહે છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી આના શ્રદ્ધાળુઓની માંગ ઉઠવા પામી છે। આઝાદી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ।